गुड मॉर्निंग एवरीवन, शू करो बधा? मजा में ने? विषय विज्ञान प्रकरण 14 पाणी विषे आज आपणे भणीशुं। पाणी विषे भणीशुं। जोईए तो एमां मानी लो के कोई कारणथी तमारा परिवारने एक अठवाडिया सुधी प्रतिदिन एक डोल पाणी मळे छे। कल्पना करो त्यारे शुं थशे? शुं तमे जमवानुं बनावानुं, कपडाँ धोवाना, वासण धोवाना, स्नान करवानुं जेवा कार्ય तमे करी शकशो? એના સિવાય ક્યાં ક્યાં કાર્યો છે કે જેને તમે નહીં કરી શકો? જો લાંબા સમય સુધી આપણને પાણી પ્રાપ્ત ન થાય તો શું થાય? હવે છે, પીવા સિવાયની પણ એવી અનેક પ્રવૃત્તિઓ છે જેના માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ। આકૃતિ તમને આપેલી છે, આકૃતિ 14.1માં પાણીના ઉપયોગ, તેમાં અનુમાન કરો કે આપણે એક દિવસમાં કેટલું પાણી વાપરીએ છીએ। હવે આપણે કેટલું પાણી વાપરીએ છીએ તે જોઈએ। પ્રવૃત્તિ 1 આપેલી છે, તેમાં પ્રત્યેક દિવસની તમામ ક્રિયાવિધિની યાદી બનાવો કે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો। કોષ્ટક 14.1 છે, તેમાં કેટલી ક્રિયાઓની યાદી આપવામાં આવેલી છે અને આ પ્રકારનું કોષ્ટક છે તમારે બુકમાં બનાવવાનું છે। હવે આખા દિવસો તમે તમારા પરિવારના સદસ્યો દ્વારા પ્રત્યેક પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતા પાણીનો જથ્થો માપવાનો છે। તમે માપવા માટે જગ, ગ્લાસ, ડોલ અથવા અન્ય વાસણનો ઉપયોગ કરી શકો છો। તમને કોષ્ટક આપેલું જ છે, પીવા માટે, બ્રશ કરવા, સ્નાન કરવા, વાસણ ધોવા, કપડાં ધોવા, શૌચાલયમાં ભોયતળિયું સાફ કરવા માટે, અન્ય કોઈ અને પરિવારમાં એક દિવસમાં ઉપયોગમાં લેવાયેલું પાણીનો કુલ જથ્થો કેટલો છે એ તમારે માપવાનું છે। હવે તમે પ્રતિદિન તમારા પરિવારમાં કેટલું પાણી વપરાય છે તેનો થોડો ખ્યાલ આવ્યો હશે। આ જાણકારીનો ઉપયોગ કરીને ગણતરી કરો કે તમારા પરિવારને એક વર્ષમાં કેટલા પાણીની જરૂર પડશે। હવે પાણીના આ જથ્થાને પરિવારના સભ્યો સાથે વિભાજિત કરો। પછી શું કીધું હતું? પાણીના આ જે તમારા પરિવારને વિભાજિત કર્યો એ જથ્થો છે, શું છે? તો કે એક સભ્યની એક વર્ષ માટેની પાણીની જરૂરિયાતનો જથ્થો છે। હવે તપાસ કરો કે તમારા ગામમાં કે શહેરમાં કેટલાક લોકો વસવાટ કરે છે। હવે તમે જાણ્યું હશે કે પ્રતિવર્ષ તમારા ગામ અથવા શહેરને કેટલા પાણીની આવશ્યકતા રહેલી છે। હવે બૂજો છે અને આશ્ચર્ય થાય છે કે શું આપણા દેશના વિવિધ વિસ્તારમાં રહેવાવાળા લોકોની સમાન જથ્થામાં પાણી ઉપલબ્ધ છે? શું એવા પણ વિસ્તાર છે જ્યાંના લોકોને જરૂરી જથ્થામાં પાણી નથી મળતું? તે તેમનું કામ કેવી રીતે કરે છે? તમે એવા ઘણા બધા કાર્યની યાદી બનાવી છે જેમાં તમે પાણીનો ઉપયોગ કરો છો। શું તમે વિચાર્યું છે કે આપણી પાણીની આવશ્યકતા આ પ્રકારની પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત છે? આપણે ઘઉં, ચોખા, કઠોળ, શાકભાજી તથા એવી અનેક ખાવાની વસ્તુઓનો ઉપયોગ પ્રતિદિન કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે કેટલાક રેસા છે જેનો ઉપયોગ આપણે કેના માટે કરીએ છીએ? તો કે રેસા હોય એનો ઉપયોગ આપણે કપડાં બનાવવા માટે કરીએ છીએ। તે કેમાંથી પ્રાપ્ત થાય? તો કે તે વનસ્પતિઓમાંથી જ પ્રાપ્ત થાય છે। શું તેને ઉછેરવા માટે પાણીની આવશ્યકતા હોતી નથી? શું તમે પાણીના અન્ય બીજા ઉપયોગો વિચારી શકો છો? આપણા ઉપયોગની લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં પાણીનો ઉપયોગ થાય છે, એટલે પાણીનો ઉપયોગ દૈનિક કાર્યો ઉપરાંત ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે પણ થાય છે। પહેલી છે, એ તમને જણાવવા માંગે છે કે કોઈ પણ પુસ્તકના એક પાનાને બનાવવા માટે 2 ગ્લાસ પાણી વપરાય છે। હવે 14.2 છે, આપણે પાણી ક્યાંથી પ્રાપ્ત કરીએ છીએ? તો તમારા ઉપયોગ માટે પાણી તમે ક્યાંથી પ્રાપ્ત કરો છો એના વિશે તમારામાંથી કેટલાક કહેશે કે નદીઓ, સરોવરો, તળાવો, કૂવાઓ, પછી હેન્ડપંપ વગેરેમાંથી પાણી પ્રાપ્ત કરીએ છીએ। કેટલાક એવું પણ કહેશે કે અમને નળ દ્વારા પાણી મળે છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે નળમાં પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા જે પાણી પ્રાપ્ત કરીએ છીએ તે પાણી પણ કોઈ સરોવર, નદી કે કૂવામાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, જેની વહેંચણી પાઇપોના નેટવર્ક વડે કરવામાં આવે છે। આપણામાંથી પ્રત્યેકના ઘરે પાણી પ્રાપ્ત કરવાની રીત અલગ હશે, પણ આપણા બધાના પાણી માટેના સ્ત્રોત એક સરખા જ હોય છે, જેમ કે તળાવ, સરોવર, નદી તથા કૂવા। આપણી ચર્ચામાં આપણે કેટલાક પાણીના સ્ત્રોતનો ઉલ્લેખ કરેલો છે। આ તળાવો, નદીઓ, સરોવરો તથા કૂવાઓમાં ભરવા માટેનું પાણી ક્યાંથી આવે છે? હવે બીજો ઈચ્છે છે કે તમે તમારા જીવનમાં કોઈ એવા દિવસની કલ્પના કરો કે જ્યારે તમને તમારા ઘરે નળ દ્વારા પાણી મળવાનું નથી, આથી તમારે તમારા ઘરે ઘણા દૂરથી પાણીને લાવવું પડે છે, ત્યારે શું તમે પાણીના આટલા જથ્થાનો ઉપયોગ કરશો જેટલો અન્ય દિવસોમાં કરતા હતા?
શું તમે જાણો છો કે પૃથ્વીનો 2/3 ભાગ પાણીથી ઘેરાયેલો છે? આ પાણીનો મુખ્ય ભાગ સમુદ્ર તથા મહાસાગર છે. સમુદ્ર તથા મહાસાગરોમાં પાણીના ઘણા બધા ક્ષાર ઓગળેલા હોય છે, જેથી પાણી ખારું હોય છે. કદાચ તમે એસ્ટિક કોલરીઝ દ્વારા 1798માં લખવામાં આવેલ કવિતા રાઇમ ઓફ ધ એન્સન્ટ મરીનરની પંક્તિ સાંભળી હશે. બધી જગ્યાએ છે પાણી પાણી, પણ પીવા માટે નથી એકે ટીપું પાણી. અહીં કવિએ મહાસાગરમાં ખોવાયેલા એક જહાજના નાવિકની કરુણગાથાનો ઉલ્લેખ કરેલ છે. છતાં પણ આપણે જે પાણી વાપરીએ છીએ તે પૂરું પાડવામાં મહાસાગરો એક મહત્વનો ભાગ ભજવે છે. શું તમને આશ્ચર્ય લાગે છે કે આપણે જે પાણી ઉપયોગમાં લઈએ છીએ તે ખારું તો હોતું નથી? આપણામાંથી ઘણા બધા લોકો મહાસાગરથી ઘણા દૂરના અંતરે રહે છે. શું આવા સ્થળો પર પાણીની પૂર્તતા મહાસાગરો દ્વારા સંભવ છે? મહાસાગરનું પાણી આ તળાવો, સરોવરો, નદીઓ તથા કૂવાઓ સુધી કેવી રીતે પહોંચે છે, જે આપણને પાણી પૂરું પાડે છે? એવું શા માટે છે? આ સ્ત્રોતનું પાણી ખારું નથી? હવે આપણે તે સમજવા માટે જળચક્રના વિષયને જાણવું આવશ્યક છે. હવે તેના માટે આપણે શું જોઈશું? તો કે જળચક્ર. જળચક્ર એટલે શું થાય? તો કે વોટર સાયકલ જોઈએ. તમે કેટલી વાર જોયું હશે કે જમીન પર પડેલું પાણી થોડા સમય પછી શું થાય છે? સુકાઈ જાય છે. આ પાણી છે એ અદૃશ્ય થતું દેખાય છે. આવી જ રીતે તમે ભીના કપડાં સુકાતી વખતે પાણી કેવું થઈ જાય છે? ભીના કપડાં સુકાવવા મૂક્યા હોય તો પાણી એમાંથી શું થઈ જાય છે? અદૃશ્ય થઈ જાય છે. વરસાદ પડ્યા પછી જે ભીના રસ્તા, અગાશીઓ તથા અન્ય સ્થાનો પરથી પાણી અદૃશ્ય થઈ જાય છે. આ પાણી જાય છે ક્યાં? શું તમને પ્રકરણ 5 ની પ્રવૃત્તિ 6 યાદ છે, કે જેમાં આપણે એ પાણીને ગરમ કરેલું જેમાં મીઠું હતું, પાણી વરાળ બની ગયું હતું અને મીઠું રહી ગયું હતું? આ પ્રવૃત્તિ પરથી આપણને એ જાણ થાય છે કે ગરમ કરવાથી પાણી વરાળમાં રૂપાંતરણ પામે છે. આ પ્રવૃત્તિ પરથી આપણને એ પણ ખ્યાલ આવે છે કે પાણીની વરાળ પોતાની સાથે પાણીમાં રહેલા ક્ષારનું વહન કરતી નથી. આ પ્રકારે બનેલી વરાળ હવાનો એક ભાગ બની જાય છે, જેને પછી જોઈ શકાતી નથી. આપણે એ પણ જોયું હતું કે પાણીને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે તેને ગરમ કરવું આવશ્યક છે, તથા આપણે એ પણ જોયું કે ખેતરો, રસ્તાઓ, અગાશીઓ તથા જમીનો પરથી પાણી છે એ શું થાય છે? બાષ્પમાં પરિવર્તિત થતું રહેતું હોય છે. પછી આપણે પ્રકરણ 5માં ચર્ચા કરી કે મીઠું મેળવવા માટે આપણે શું કરીએ? તો કે છીછરા ખાડામાં ભરેલા દરિયાના પાણીનું બાષ્પીભવન થવા દેવામાં આવે છે. અને બાષ્પીભવન માટે જરૂરી ઉષ્મા પાણીને ક્યાંથી પ્રાપ્ત થાય છે, ચાલો તે આપણે સમજીએ. એના માટે પ્રવૃત્તિ કરવાની છે. તમને ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ 2 કરીને આપેલી જ છે. એમાં શું લીધું? પહેલાં તો 2 એક સરખી થાળી લો. એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને ક્યાં રાખવાની છે? છાંયડામાં રાખો. હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરો. પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં. 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરો. શું પાણી ઓછું થતું જણાય છે? કઈ થાળીમાં પાણી ઝડપથી ઓછું થાય છે? પાણીની બાષ્પ બનવા માટે અહીં ઊર્જાનો કયો સ્ત્રોત છે? દિવસે સૂર્યના કિરણો મહાસાગરો, નદીઓ, સરોવરો તથા તળાવોમાં ભરેલા પાણી પર પડે છે. ખેતર તથા અન્ય ભૂમિ ક્ષેત્રો પણ સૂર્યકિરણોને ગ્રહણ કરે છે. તેના ફળ સ્વરૂપે આ બધાનું પાણી સતત બાષ્પમાં રૂપાંતરણ થતું રહે છે, તથા પાણીમાં ઓગળેલા ક્ષારો છે એ કેમાં રહી જાય છે? એમાં એમાં રહી જાય છે. હવે પ્રવૃત્તિ 2માં આપણે જોયું કે છાંયડામાં રહેલી થાળીમાંથી પણ પાણી અદૃશ્ય થાય છે, પરંતુ તેમાં કેટલો સમય લાગે છે? વધારે સમય લાગે છે. શું સૂર્યપ્રકાશની ઉર્જા પણ ત્યાં સુધી પહોંચે છે? દિવસ દરમિયાન આપણી ચારેય બાજુ રહેલ વાયુ પણ ગરમ થાય છે. આ ગરમ વાયુ છે એ છાંયડામાં રાખેલી થાળીમાં રહેલા પાણીનું પણ બાષ્પીભવન કરે છે. તેના ફળ સ્વરૂપે શું થાય? તો કે હવામાં પાણીની બાષ્પ છે સતત ઉમેરાતી રહે છે, તથા પાણીનું બાષ્પ બનવું એક કેવી પ્રક્રિયા છે? એક ધીમી પ્રક્રિયા છે. આથી પાણીની ભરેલી ડોલમાં આ રીતે થતા પાણીના ઘટાડાને કદાચ જ જાણી શકીએ છીએ. સૂર્યના પ્રકાશમાં બાષ્પીભવન કેવું થાય છે? ઝડપથી થાય છે. પાણીને કોઈ બર્નર પર ગરમ કરવાથી વરાળ ઝડપથી બને છે. શું કોઈ એવી અન્ય પ્રક્રિયા છે જેનાથી પાણીનું બાષ્પમાં રૂપાંતર થાય છે? તો હવે એના પછી તમને જે આપ્યું છે અન્ય પ્રવૃત્તિ જોઈએ, કે વનસ્પતિ દ્વારા પાણીને ગુમાવવું.
હવે પ્રકરણ 7માં અભ્યાસ કર્યો કે બધી વનસ્પતિઓને વૃદ્ધિ માટે પાણીની આવશ્યકતા હોય છે. વનસ્પતિઓ આ પાણીની કેટલીક માત્રાનો ઉપયોગ તેનો ખોરાક બનાવવા માટે કરે છે. કેનો ઉપયોગ કરે છે ખોરાક બનાવવા માટે? તો બધી વનસ્પતિઓને વૃદ્ધિ માટે પાણીની આવશ્યકતા હોય છે. વનસ્પતિ આ પાણીની કેટલીક માત્રાનો ઉપયોગ તેના ખોરાક બનાવવા માટે કરે છે તથા કેટલાક જથ્થાનો પોતાના વિવિધ ભાષા ભાગોમાં સંગ્રહ કરે છે. વનસ્પતિ આ પાણીના બચેલા ભાગને બાષ્પસર્જનની પ્રક્રિયા દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે મુક્ત કરી દે છે. શું તમને પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 યાદ છે, જેમાં તમે પર્ણો દ્વારા પાણીના બાષ્પસર્જનની પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું? હવામાં પાણીની બાષ્પીભવન તથા બાષ્પસર્જનની ક્રિયા દરમિયાન ઉમેરાય છે. શું આ પાણી હંમેશા માટે લુપ્ત થઈ જાય છે? ના, આ આપણને પુનઃપ્રાપ્ત થઈ જાય છે, જે આપણે જોઈશું. બુજો બાષ્પસર્જન વિશે વાંચતો રહે છે. તેણે સ્વયં પૂછ્યું કે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરતી ઘઉંની વનસ્પતિ કેટલા પાણીને બાષ્પસર્જન દ્વારા ગુમાવે છે? તેણે જાણકારી મેળવી કે આ ઘટાડો લગભગ 500 લિટર છે, જે મોટી 25 ડોલ ભરાય તેટલું પાણી છે. શું હવે તમે તે કલ્પના કરી શકો છો કે જંગલો, પાક તથા ઘાસના મેદાનો દ્વારા કુલ મળીને કેટલું પાણી ગુમાવે છે? હવે જોઈએ વાદળ કેવી રીતે બને છે. પ્રવૃત્તિ 3, તો એ પ્રવૃત્તિમાં શું કહેવા માગે છે જોઈએ. એમાં તો સૌથી પહેલા તો પાણીનો ભરેલો ગ્લાસ લેવાનો છે, અને એ ગ્લાસ છે એને શું કરવાનું, તો કે બહારથી સૂકા કપડાથી એને સાફ કરવાનો, અને તેની અંદર બરફ નાખવાનો છે. સાફ કરી એની અંદર બરફના ટુકડા નાખી દેવાના, પછી 1 કે 2 મિનિટ રાહ જોવાની. બરફ છે એ ગ્લાસની અંદર નાખી અને 1 કે 2 મિનિટ રાહ જોવાની, અને ગ્લાસની બહારની સપાટી પર થતાં પરિવર્તનોનું અવલોકન કરો. ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા ક્યાંથી આવે છે? બરફવાળા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી બાહ્ય હવાને ઠંડી બનાવી દે છે. હવામાં રહેલી પાણીની વરાળ છે એ ગ્લાસની બહારની સપાટી પર સંઘનિત થઈ જાય છે. એને શું કહેવાય, તો કે સંઘનન, એટલે કે ઘનીભવનની. આ ક્રિયાનું આપણે પ્રકરણ 5માં પ્રવૃત્તિ 7માં અભ્યાસ કર્યો હતો. પાણીને પૃથ્વીની સપાટી પર પાછું લાવવા માટે ઘનીભવન ક્રિયાની એક મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ કેવી રીતે થાય છે? તો કે જેમ જેમ આપણે પૃથ્વીની સપાટી ઉપર જઈએ છીએ તેમ તેમ તાપમાન ઓછું થતું જાય છે, અને જેમ જેમ હવા ઉપર જાય છે તેમ તેમ તે ઠંડી થતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ હવા એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી પાણીના નાના નાના ટીપા બની જાય છે. તેને શું કહેવાય છે, તો કે જળ કણિકા અથવા તો કે જળ બિંદુ કહે છે. આ જ નાની જળ કણિકાઓ છે એ જે વાયુમાં તરે છે, અને જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે. આ રીતે બનેલ ઘણી બધી જળ કણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે. તેમાંથી કેટલાક પાણીના ટીપા વજનમાં એટલા ભારે હોય છે કે નીચેની તરફ પડવા લાગે છે. આ નીચેની તરફ પડતા એટલે કે ખરતા પાણીના ટીપાઓને શું કહેવાય છે, તો કે વરસાદ કહે છે. વિશેષ રૂપમાં તે કરા અથવા બરફ સ્વરૂપે પડે છે. આ રીતે બાષ્પસર્જન તથા બાષ્પીભવન દ્વારા પાણી છે એ બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે, વાદળો બને છે, અને વરસાદ કરા તથા બરફ સ્વરૂપે પાણી પુનઃ પૃથ્વી પર પાછું આવે છે. પૃથ્વી પર પાણી શું છે, તો કે પાછું આવે છે. હવે આગળ જોઈએ મહાસાગર તરફ. એમાં જોઈએ તો કે વરસાદ તથા બરફ સ્વરૂપે પૃથ્વીના વિવિધ ભાગોમાં આવેલ પાણીનું શું થાય છે, બધી જ ભૂસપાટી મહાસાગરોની સપાટીથી ઊંચી હોય છે. વરસાદ તથા બરફના સ્વરૂપે ભૂમિ પર પડેલ મોટાભાગનું પાણી છે એ મહાસાગરોમાં પાછું ચાલ્યું જાય છે, તે વિવિધ રીતો દ્વારા થાય છે. પર્વતો પર રહેલો બરફ ઓગળીને પાણી બને છે. આ પાણી પહાડો તરફથી ઝરણા તથા નદીઓ સ્વરૂપે નીચે આવે છે. કેટલું પાણી છે એ શું થાય, તો કે વરસાદ સ્વરૂપે ભૂમિ પર પડે છે, તે પણ નદીઓ અને ઝરણાઓના સ્વરૂપે વહી જાય છે. મોટાભાગની નદીઓ ભૂમિ પર લાંબુ અંતર કાપીને અંતમાં મહાસાગરમાં ભળી જાય છે, તથા કેટલીક નદીઓનું પાણી સરોવરમાં વહી જાય છે. વરસાદનું પાણી સરોવર તથા તળાવોને ભરી દે છે. વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા શોષાઈ જાય છે અને માટીમાં વિલુપ્ત થઈ જાય છે. આ પાણીનો કેટલોક ભાગ બાષ્પીભવન અથવા બાષ્પસર્જન દ્વારા પુનઃ વાતાવરણમાં ચાલ્યો જાય છે, અને બાકીનું પાણી છે એ ધીમે ધીમે ભૂમિમાં
નીચેની તરફ ઉતરતું જાય છે. આ પાણીમાંથી મોટાભાગનું પાણી આપણને ભૂર્ગભ જળ સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય છે. મોટાભાગનું પાણી છે એ આપણે કેવી રીતના પ્રાપ્ત થાય તો કે ભૂર્ગભ જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર સ્વરૂપે પ્રાપ્ત થઈ જાય છે. કુવાઓનું ભરણ ભૂમિજળ દ્વારા થાય છે. આ પ્રકારે કેટલાક સરોવરનો પાણીનો સ્ત્રોત ભૂર્ગભ જળ છે. હેન્ડપંપ તથા બોરકુવા દ્વારા ખેંચાયેલ પાણી ભૂર્ગભ જળમાંથી જ આવે છે. જગ્યાઓ પર વધારે હેન્ડપંપ અથવા બોરકુવા હોય છે એવી જગ્યાએ ભૂર્ગભ જળ પ્રાપ્ત કરવા માટે વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂર્ગભ જળમાં થતો ઘટાડો એક ચિંતાનો વિષય છે. પહેલી એક ચિંતાને તમારી સાથે રજૂ કરવા માગે છે એવા વિસ્તારોમાં જ્યાં વનસ્પતિઓની સંખ્યા ઓછી છે અથવા તો કે બિલકુલ નથી, તેવા વિસ્તારોમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે. જ્યાં વનસ્પતિની સંખ્યા ઓછી છે અને બિલકુલ ના હોય ત્યાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય છે. ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં જમીન કોંક્રિટથી ઢંકાયેલી હોય છે. એવી જમીનમાં પાણીનું ઉતરણ ઘણું ઓછું થાય છે, જેનાથી ભૂર્ગભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે. વરસાદના વહેતા પાણી સાથે જમીનનું ઉપરનું પડ પણ ધોવાઈ જાય છે. જમીનની સપાટી પર રહેલ વરસાદરૂપી પાણી મહાસાગરમાં પાછું પહોંચી જાય છે. આ પ્રકારે પાણી છે એ પૃથ્વીની ઉપરની સપાટીથી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં જાય છે. પાણી વરસાદ, કરા અને તથા બરફ સ્વરૂપે પુનઃ આવે છે અને અંતમાં મહાસાગરોમાં પહોંચે છે. પાણીના આ પ્રકારના ચક્ર છે એને શું કહેવાય તો કે જળચક્ર કહે છે. સમુદ્ર તથા જમીનની વચ્ચે આ જળચક્ર છે નિરંતર પ્રક્રિયા છે. આ જમીન પર પાણીની જરૂરિયાતને જાળવી રાખે છે. હવે જોઈએ જો વરસાદ વધુ પડે તો શું થાય. વરસાદનો સમય, અવધિ તથા માત્રા વિવિધ સ્થળોએ જુદી જુદી હોય છે. વિશ્વના કેટલાક ભાગોમાં સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડે છે. પછી જ્યારે એવા પણ સ્થાન છે કે જ્યાં વરસાદ કેટલાક દિવસો માટે જ પડે છે. આપણા દેશમાં મુખ્યત્વે વરસાદ ચોમાસામાં પડે છે. ઉનાળાના ગરમ દિવસો પછી વરસાદ આપણને રાહત પહોંચાડે છે. મોટાભાગના પાકની રોપણીનો આધાર વરસાદ પર આધાર રાખે છે. પાકની રોપણી કરીએ એનો આધાર શું હોય તો કે વરસાદ હોય છે. પરંતુ અત્યંત વધારે વરસાદથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. જો વધારે વરસાદ થાય તો એના કારણે પણ ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે. ભારે વરસાદથી નદીઓ, સરોવરો તથા તળાવોના જળસ્તર વધી જાય છે. તેવું થવાથી પાણી એક મોટા વિસ્તારમાં ફેલાઈને પૂરમાં પરિણમે છે. તે ખેતરો, જંગલો, ગામડા અને શહેરોને પાણીથી ડૂબાડી શકે છે. આપણા દેશમાં પૂરથી પાક, પાલતુ પ્રાણી, સંપત્તિ તથા માનવ જીવનને નુકસાન પણ થાય છે. પૂરના સમયે પાણીમાં રહેવાવાળા સજીવો પણ તણાઈ જાય છે. પછી જ્યારે પૂરનું પાણી ઓછું થાય છે ત્યારે તે પાણીમાં રહેવાવાળા સજીવો જમીનવાળા ભાગો પર ફસાઈને મૃત્યુ પામે છે. વરસાદ જમીન પર રહેવાવાળા સજીવો પર પણ અસર કરે છે. આ આપણે જોયું જો વરસાદ વધુ પડે તો શું થાય. હવે જોઈશું જો લાંબો સમય સુધી વરસાદ ન પડે તો શું થાય. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ વિસ્તારમાં એક વર્ષ કે તેથી વધુ સમય માટે વરસાદ ન પડે તો શું થાય. બાષ્પસર્જન તથા બાષ્પીભવન દ્વારા જમીનમાંથી સતત પાણીની ઘટ થાય છે. કારણ કે તે વરસાદ સ્વરૂપે પાછું નથી ફરતું એટલે જમીન સુકાઈ જાય છે. ભૂર્ગભ જળમાં ઘટાડો થાય છે, તેનાથી દુષ્કાળ આવી શકે છે. આ બધા કારણો છે ને કે લાંબા સમય સુધી વરસાદ ન પડે તો શું થાય. હવે આ બધું હતું દુકાળની પરિસ્થિતિમાં. જ્યારે દુકાળની પરિસ્થિતિ હોય ત્યારે ખોરાક અને ચારો પ્રાપ્ત કરવો કેવો પડે છે, મુશ્કેલ પડે છે. વરસાદ જ ન થયો હોય તો ક્યારે ખેતરમાં કાંઈ ઉગતું નથી અને એવા સમયે દુષ્કાળ હોય ત્યારે ખોરાક અને ચારો પ્રાપ્ત કરવો કેવો છે, મુશ્કેલ છે. કદાચ તમે આપણા દેશ કે વિશ્વના કોઈપણ ભાગમાં પડેલ દુષ્કાળ વિશે સાંભળ્યું હશે. શું તમે જાણકારી મેળવી છે કે આવા વિસ્તારોમાં રહેવાવાળા લોકોને કઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં વનસ્પતિઓ તથા પ્રાણીઓનું શું થાય છે. તમારા માતા પિતા તથા પાડોશી સાથે ચર્ચા કરીને, સમાચાર પત્રો તથા સામાયિકોમાં વાંચીને જાણકારી મેળવવાનો પ્રયત્ન કરો. હવે એના પછીનું જોઈએ છીએ કે આપણે પાણીને કેવી રીતે સંરક્ષિત કરી શકીએ છીએ.
એમાં આગળ શું લખ્યું છે તો કે પૃથ્વી પર ઉપલબ્ધ પાણીનો માત્ર એક નાનો ભાગ જ વનસ્પતિઓ પ્રાણીઓ તથા મનુષ્ય માટે વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે. મોટાભાગે પાણી છે એ મહાસાગરોમાં આવેલ છે જેને સીધું વાપરી શકાતું નથી. જ્યારે ભૂગર્ભ જળનું સ્તર વધારે ઘટી જાય છે ત્યારે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકતા નથી. પૃથ્વી પર પાણીનો જથ્થો છે એ સમાન રહે છે, પરંતુ ઉપયોગ માટે હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે તે શું થાય છે તો કે ઘટતો જાય છે. પાણીની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે. મોટાભાગના શહેરોમાં પાણી મેળવવા માટે અનેક લાંબી કતારો દેખાવી એ એક સામાન્ય દ્રશ્ય છે. ખાવાની વસ્તુઓના ઉત્પાદન અને ઉદ્યોગોમાં પણ પાણીના વધારે જથ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે. આવા જ કારણોથી વિશ્વના મોટા ભાગોમાં પાણીની ઘટ થઈ રહી છે. આથી એ આવશ્યક છે કે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે. આપણે સાવચેતી રાખવી પડશે જેનાથી પાણીનો બગાડ ન થાય. હવે છે વરસાદી પાણીનો સંગ્રહ, એના પછીનો પોઈન્ટ છે વરસાદી પાણીનો સંગ્રહ. તો એમાં જોઈએ તો કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો તથા તેનું સંગ્રહણ કરીને પછી તેનો ઉપયોગ કરવો તે પાણીની ઉપલબ્ધતામાં વધારો કરવાનો એક સારો ઉપાય છે. અને આ ઉપાયથી વરસાદના પાણીને એકત્ર કરવાને વરસાદી પાણીનો સંગ્રહ કહે છે. વરસાદી પાણી સંગ્રહનો મુખ્ય હેતુ એ છે કે પાણી જ્યાં પડે ત્યાં જ એકત્રિત કરો. વરસાદના એ પાણીનું શું થાય છે જે એવા વિસ્તારોમાં પડે છે જ્યાં મોટે ભાગે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ અને મકાનો હોય છે તે નાળામાં વહી જાય છે, ખરું ને? આ પ્રકારે વરસાદના પાણીનો કેટલોક ભાગ વહીને નદીઓ અથવા સરોવરો સુધી પહોંચી જાય છે જે અત્યંત દૂર હોય છે. પાણી જમીનમાં ન ઉતર્યું હોવાથી આવા પાણીને ઘરોમાં પાછું લાવવા માટે ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા હોય છે. વરસાદી પાણીના સંગ્રહની અહીં બે રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલું છે તો કે છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ. આ રીતમાં મકાનોની છત ઉપર એકત્રિત વરસાદી પાણીને સંગ્રહણ ટેન્કમાં પાઇપો દ્વારા પહોંચાડવામાં આવે છે. આ જે પાણી છે એમાં છત ઉપર રહેલા માટીના કણો પણ હોઈ શકે છે જેને ઉપયોગ કરતા પહેલાં ગાળવું આવશ્યક હોય છે. આ પાણીને સંગ્રહણ ટેન્કમાં એકત્રિત કરવાના સ્થાને સીધું જ પાઇપો દ્વારા જમીનમાં બનાવેલ કોઈ ખાડા સુધી લઈ જઈ શકાય છે. ત્યાંથી તે માટીમાં ઉતરી ભૂગર્ભ જળની પુનઃપૂર્તિ કરે છે. હવે બીજો વિકલ્પ, પહેલો વિકલ્પ જોઈ ગયા છત ઉપર વરસાદી પાણીનો સંગ્રહ. હવે બીજો વિકલ્પ જોઈએ તો એમાં શું કીધું છે તો કે એના માટે એવું કીધું છે કે રસ્તાની બાજુ પર બનાવેલ નાળાઓમાંથી પાણી સીધું જ જમીનમાં પહોંચાડી દેવું જોઈએ.